So let's see what is exception handling in Java, right? In general, जो तुम्हें जो हो तो exception dictionary meaning नहीं अपना बात करिए तो it is such a condition that we may not have thought of while writing the code. Rather અપવાદ જેને આપણે ગુજરાતીમાં બોલીએ બધાથી અલગ આવતું તરી આવતું એને બી તમે અપવાદ તરીકે બોલી શકો છો સમથિંગ વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ યુઝબલ એટલે કે આપણા પ્રોગ્રામની અંદર એવો કંઈ કોડ હોય કે જે કોઈ વખત એરર જનરેટ કરી શકે તો એક્સેપ્શન કહેવાય એરર કહેવાય એન્ડ વિચ નીડ ટુ બી હેન્ડલ પ્રોપરલી એને આપણે પ્રોપરલી હેન્ડલ કરવી પડે એક્સેપ્શન એરર જે આવે એને વી નીડ ટુ હેન્ડલ સો વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેનિફિટ એનાથી શું તમને બેનિફિટ થાય દો તમે એને મેનેજ ન બી કરો તો બી જાવા રન ટાઈમ એને મેનેજ કરે જ છે બટ પ્રોબ્લેમ શું થાય છે જાવા એને મેનેજ કર્યો તો તમારો પ્રોગ્રામ પ્રીમેચ્યોરલી ટર્મિનેટ થઈ જાય છે અધવચ્ચેથી તમારો પ્રોગ્રામ છે બંધ થઈ જાય છે બટ વી નોટ વોન્ટ સચ થિંગ રાઈટ પ્રોફેશનલ ફિલ્ડમાં તમે આગળ જશો તો કોઈ બી પ્રોગ્રામ એવો ન હોય પ્રોગ્રામમાં એરર આવે તો પ્રોગ્રામ સડનલી ટર્મિનેટ થઈ જાય એન્ડ એવરીથિંગ તમે જેવી કરેલું હશે કામ એ ફરી પાછું કરવું પડે રાધર જ્યારે એરર આવે કોઈ એક્સેપ્શન જનરેટ થાય તો એને તમે મેનેજ કરો યુઝરને પ્રોમ્પ્ટ કરો કે ધીસ ઇઝ ધ એરર દેટ યુ આર મેકિંગ અને એને રિલેટેડ એને કંઈક સજેશન આપો કે આવું કંઈક કરો તો એરર ના આવે તો એ એક્સેપ્શનને આપણે હેન્ડલ કરવાની વાત છે સો દીઝ આર ગોઈંગ ટુ બી ધી આઉટલાઇન્સ આપણે દીઝ આર ધ થિંગ્સ વી નીડ ટુ ડિસ્કસ રાઈટ વન બાય વન આપણે જોતા જશે પેલા ફંડામેન્ટલ જોશી કે એક્ઝેક્ટલી એક્સેપ્શન હેન્ડલિંગમાં શું હોય છે જ્યારે આપણે જાવાની વાત કરીએ એના ટાઈપ્સ ક્યાં ક્યાં છે અનકોટ એક્સેપ્શન્સ કેને કહેવાય ટ્રાય અને કેચ કેવી રીતે યુઝ કરવું મલ્ટિપલ કેચ બ્લોક્સ કેવી રીતના યુઝ કરવા એલોંગ વિથ થ્રો એન્ડ ફાઇનલી આ બધા કીવર્ડ જે છે એને કેવી રીતે યુઝ કરવા એકચ્યુઅલી ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધીસ ફાઇવ કીવર્ડ ધીસ ઇઝ વન દિસ ઇઝ ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ જ્યારે બી એક્સેપ્શન હેન્ડલિંગ કરતા હશો સો એટલીસ્ટ આમાંથી વન એન્ડ ટુ યુ આર શ્યોરલી ગોઈંગ ટુ યુઝ વન અને ટુનો તો યુઝ તમે કરશો જ જો એક્સેપ્શન હેન્ડલિંગ કરતા હશો તો બટ થ્રી ફોર એન્ડ ફાઇવ એ ઓપ્શનલ બી અવેલેબલ છે જ્યારે આપણે એક્ઝામ્પલ્સ જોશી ત્યારે હું તમને બતાવીશ Now, what the exception is? The term exception is a shorthand for the phrase exceptional event, right? It is such an event કે આપણે યુઝવલ જ્યારે બી આપણે પ્રોગ્રામનો કોડ લખીએ પ્રોગ્રામને ટેસ્ટ કરીએ એટલે કે રન કરીએ ત્યારે આપણે શું જોઈએ અથવા શું ચેક કરીએ આપણે હંમેશા એવી જ વસ્તુ ચેક કરતા હશે કે જે આપણે પ્રોગ્રામિંગ કરતી વખતે વિચારી હોય ફોર એક્ઝામ્પલ તમે કોઈ એવો પ્રોગ્રામ બનાવો છો કે જ્યાં તમે યુઝર પાસેથી એની એજ છે એ એક્સેપ્ટ કરો છો તો તમે હંમેશા એવું જ વિચારો છો કે યુઝર છે એની અંદર નંબર્સ જ એન્ટર કરવાના છે બટ વેરી રેરલી તમે એવું વિચારો છો કે યુઝર એજને બદલે એનું એમાં નામ એન્ટર કરી દીધો તો ઇટ ઇઝ એન એક્સેપ્શનલ ઇવેન્ટ અને જ્યારે એવું થાય ત્યારે શું થશે અને જો એવું થાય તો કોણ મેનેજ કરશે ઇટ ઇઝ અબાઉટ ધેટ રાઈટ સો જાવાની અંદર એકચ્યુઅલ જેની ડેફિનેશન છે એક્સેપ્શનની અંદર ઓરેકલ શું કહે છે કે એન એક્સેપ્શન ઇઝ એન ઇવેન્ટ ઓરેકલ જાવા કહે છે મીન્સ ઇટ ઇઝ અ કન્ડિશન ઓર રાધર ધી ઇવેન્ટ કે જે થાય છે વિચ ઇઝ અકરિંગ ઓર વિચ અકર્સ ડ્યુરિંગ ધી એક્ઝિક્યુશન ઓફ અ પ્રોગ્રામ દેટ ડિસ્ટર્બ્સ ધ નોર્મલ ફ્લો ઓફ ધી પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન રાઈટ એનાથી થાય છે શું જેવી એરર આવે પ્રોગ્રામ તમારો સડનલી ટર્મિનેટ થઈ જાય ઇટ ઇઝ અ પ્રી મેચ્યોર ટર્મિનેશન ઓફ યોર પ્રોગ્રામ પ્રોગ્રામ અધવચ્ચેથી જ બંધ થઈ જાય બાકીના રેસ્ટ ઓફ ધી સ્ટેટમેન્ટ છે એને ઇગ્નોર કરશે રાઈટ આવું થોડું ઘણું મે બી યુ હેવ સીન ઇન સી એન્ડ અધર સી પ્લસ પ્લસ માનું થોડુંક ઇન્ટ્રોડક્શન આવતું હતું બટ ઇટ વોઝ નોટ કવર પ્રોપરલી ઇન સી પ્લસ પ્લસ આપણે થરલી આપણે એક્સેપ્શન હેન્ડલિંગ જે છે જાવાની અંદર જોશે નાઉ એઝ આઈ જસ્ટ સેડ કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ફાઇવ કીવર્ડ્સ ટ્રાય કેચ ધી ફાઇનલી થ્રો એન્ડ થ્રોઝ એટલે સી ધેમ વન બાય વન જેમ આવશે હું તમને બતાવતો જઈશ નાઉ બિફોર ગોઈંગ ઇન ટુ ધી મોર ટેકનિકાલિટી
જો તમને ખ્યાલ છે કે જાવાની અંદર એવરીથિંગ મૂવ અરાઉન્ડ ધી ક્લાસીસ, રાઈટ, ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ. તો અહીંયા એક્સેપ્શન બી જે છે એના બી અલગ અલગ ટાઈપ હોય. એક્સેપ્શન એક ટાઈપની હોય, એક્સેપ્શન બીજા ટાઈપની હોય, એક્સેપ્શન ત્રીજા ટાઈપની હોય. લેસ છે, તમારે નંબર સેન્ટર કરવા છે, તમે કેરેક્ટર સેન્ટર કરો છો, તો એ નંબર ફોર્મેટની એક્સેપ્શન છે. પછી નંબરને તમે ડિવાઈડ બાય ઝીરો કરો છો, તો અગેન ઇટ ઇઝ એન નંબર ફોર્મેટ એક્સેપ્શન. પછી કોઈ વખત તમે ફાઇલમાંથી ડેટા રીડ કરવા જાઓ છો, તો ઇટ ઇઝ એન આયો એક્સેપ્શન. એમ નંબર ઓફ ટાઈપ્સ ઓફ એક્સેપ્શનના, એરરના અલગ અલગ ટાઈપ, ઇન સિમ્પલ ટર્મ્સ જો યાદ રાખવું હોય તો. સો ઇટ ઇઝ ધી ઇન્ટરનલ હાયરાર્કી, રાઈટ. તમે બુકમાંથી બી જોઈ શકશો કે ઇન્ટરનલી જાવાની જેટલી બી એક્સેપ્શન જે છે, ઇટ બિગિન્સ વિથ ધીસ રૂટ ક્લાસ કોલ થ્રોએબલ, રાઈટ. ધ ક્લાસ થ્રોએબલ એન્ડ સમ ઓફ ઇટ સબ ક્લાસીસ, એનું જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. ક્યાંય આપણે એમાં ડેપ્થમાં નથી જવાનું, આપણે કંઈ એને હાયરાર્કી છે નહીં સમજવી, બટ જસ્ટ ફોર ધ સેક ઓફ હાયરાર્કી આપણે એને જોઈએ છીએ કે થ્રોએબલ ઇઝ ધી સુપર ક્લાસ ઓફ એવરી એક્સેપ્શન. દરેક એક્સેપ્શન જે હોય એ થ્રોએબલનો જ એક સબ ક્લાસ હોય. હવે જો એક્સેપ્શનના બી ટુ સબ ક્લાસીસ અવેલેબલ છે, સોરી, એટલે કે થ્રોએબલના એક છે એ એરર છે અને બીજું જે છે એ એક્સેપ્શન છે, રાઈટ. સી, એરર્સ આર જનરલી સચ કે વન્સ ઇટ ઇઝ હેપન, રાઈટ, અને વન્સ ઇટ ઇઝ કોઝ્ડ બાય સમથિંગ, ઇટ ઇઝ અ ફેટલ એરર. એનાથી વધારે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થાય જ નહીં. પ્લસ છે, તમે હાર્ડ ડિસ્કમાંથી કંઈક રીડ કરવા જાઓ છો એન્ડ સડનલી હાર્ડ ડિસ્કમાંથી કંઈ રીડ ન કરી શકો, તો એક ફેટલ એક્સેપ્શન આવે એન્ડ આઈ એમ શ્યોર યોર પ્રોગ્રામ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટોપ્ડ. તો ઇટ ઇઝ મીન્સ ઇરિકવરેબલ એરર્સ, રાઈટ, આર એરર્સ. બટ યુ કેન ઓલ્સો હેવ ધી એક્સેપ્શન, એટલે જો એક્સેપ્શનના થ્રી ડિસ્ટિંગ્વિઝ અહીંયા જો ક્લાસિફિકેશન જોઈએ, જે રન ટાઈમ એક્સેપ્શન હોય, ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન હોય અને આયો એક્સેપ્શન હોય. એક્સેપ્શનના બી પાછા ત્રણ પ્રકાર છે. રન ટાઈમ મીન્સ વાઇલ યોર કોડ ઇઝ રનિંગ, દેટ ઇઝ એન એક્સેપ્શન, ઇટ ઇઝ અ રન ટાઈમ એક્સેપ્શન. દેન ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન હોય, પ્રોગ્રામ રન થાય છે બટ યુ મે બી ઇન્ટરપ્ટેડ બાય ધી અનધર પ્રોસેસ, તો ઇટ ઇઝ એન ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન. અને આયો એક્સેપ્શન હોય, પ્રોગ્રામ રન થાય છે બટ એઝ આઈ જસ્ટ સેડ કે તમે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કંઈક કરો છો, દેન યુ હેવ એન એરર કે ડિસરીડ નથી કરી શકતું. તમે જે સોર્સ આપેલું છે એને ઓપન કરવાની એના પાસે પરમિશન નથી. ઇટ ઇઝ જનરલી આયો જે છે ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી નેટવર્ક, તો એ આયો એક્સેપ્શન્સ કહેવાય. મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ જ્યારે તમે જાવાનો કોડ લખતા હશો ને એક્સેપ્શન હેન્ડલિંગ કરતા હશો ને, આપણે જો આ ધી એક્સેપ્શન એન્ડ ધ રન ટાઈમ એક્સેપ્શન જ સમજતા હશે. કેમ કે આયો જો આયો તો હજી આપણે ક્યાં એવું જ નથી, રાઈટ. સો એક્સેપ્શનમાં આપણે રન ટાઈમમાં જ એક્સેપ્શન્સ છે જનરલી બધી જનરેટ થાય છે. હમણાં હું તમને એક એક્ઝામ્પલથી બતાવીશ કે રન ટાઈમ એક્સેપ્શન શું થાય. જો રન ટાઈમ એક્સેપ્શન આવું કંઈક હોય, ધી એરર ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. તમને જો યાદ હોય કે આપણે મેઇનની અંદરનો એરે જે છે, મેઇન ફંક્શનની અંદરનો એરે છે, એમાંથી કોઈ એવો ઇન્ડેક્સ આપણે એક્સેસ કરવા જાય કે જે યુઝરે પાસ નથી કરેલો, તો દેર ઇઝ એન એરર કોલ્ડ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. મીન્સ તમે એવો કોઈ ઇન્ડેક્સ એક્સેસ કરવાની ટ્રાય કરો છો જે છે જ નહીં. પછી ઇલીગલ આર્ગ્યુમેન્ટ્સ એક્સેપ્શન આવે, ધી નંબર ફોર્મેટ એક્સેપ્શન આવે. એટલે જો ઇલીગલ આર્ગ્યુમેન્ટ છે એનો બી એક સબ ક્લાસ છે નંબર ફોર્મેટ એક્સેપ્શન. સી, આ તો જસ્ટ ફ્યુ ઓફ ધી ક્લાસીસ છે, બટ દેર આર અધર ક્લાસીસ ઓલ્સો. બટ બેઝિક ફંડામેન્ટલ જે છે આ એના એક્સેપ્શન્સની હાયરાર્કી. દેર આર નંબર ઓફ ટાઈપ ઓફ એક્સેપ્શન્સ, બધી યાદ રાખવી જરૂરી નથી, હું તમને બતાવીશ એનું. આપણે જ્યારે યાદ ન હોય કોઈ એક્સેપ્શન ત્યારે શું કરવું, રાઈટ. સો ધીસ ઇઝ ધી એક્સેપ્શન હાયરાર્કી. નાઉ વી હેવ ટાઈપ્સ ઓફ એક્સેપ્શન્સ, રાઈટ. આ ત્રણ છે અહીંયા. સી, મેઇનલી ટુ ટાઈપ ઓફ એક્સેપ્શન્સ હોય, જનરલી ટુ ટાઈપ્સ ઓફ એક્સેપ્શન બોલે, ધ ચેક્ડ એન્ડ ધી અનચેક્ડ. વેર એરર જે છે એને લોકો અલગ જ રીતે કન્સિડર કરે છે. એરર ઇઝ કન્સિડર એઝ અનચેક્ડ એક્સેપ્શન. મીન્સ ચેક મીન્સ તમે કોડમાં જ એને કંઈક ચેક કરતા હો છો. અનચેક મીન્સ યુ આર નોટ, અત્યારે સુધી જે બી આપણે કરીએ છીએ એ બધું અનચેક્ડ એક્સેપ્શનથી કરીએ છીએ, બિકોઝ વી આર નોટ મેનેજિંગ આર એક્સેપ્શન્સ, રાઈટ. જનરલી આ રીતે આપણે એને કેટેગોરાઇઝ કરી શકીએ. બટ સન માઇક્રોસિસ્ટમ એમ કહે છે કે દેર આર થ્રી ટાઈપ્સ ઓફ એક્સેપ્શન્સ, રાઈટ. અહીંયા સી, ચેક્ડ અને અનચેક બે જ હોય.
અને એરર જે છે એ બી અનચેકમાં જ આવે એવું જનરલી ઇન જાવાની અંદર વાત થઈ છે. બટ સન માઇક્રો સિસ્ટમે જ્યારે ફર્સ્ટ ટાઈમ એ લોન્ચ કર્યું ત્યારે એમ કહેતા હતા કે ભાઈ દેર આર થ્રી ટાઈપ ઓફ એક્સેપ્શન, ધ ચેક્ડ, અનચેક્ડ એન્ડ ધી એરર. ત્રણેય જોઈએ જો એ શું છે. નાઉ ડિફરન્ટ બિટવીન ધ ચેક્ડ એન્ડ ધી અનચેક્ડ, રાઈટ? એરર તો આખું અલગ જ છે. લેટ્સ ડિસ્કસ ધ ચેક્ડ એક્સેપ્શન. ધ ક્લાસ દેટ એક્સેપ્ટ્સ ધી થ્રોએબલ ક્લાસ એક્સેપ્ટ ધી રન ટાઈમ એક્સેપ્શન. મીન્સ એવું એવી કોઈ બી એરર કે વિચ ઇઝ અ સબ ક્લાસ ઓફ થ્રોએબલ ક્લાસ એક્સેપ્ટ ધી રન ટાઈમ એક્સેપ્શન એ ચેક્ડ એક્સેપ્શન કહેવાય. એરર્સ આર નોન એઝ ચેક્ડ એક્સેપ્શન, એટલે જેની જે એરર છે ને એને બી શું કહેવાય, ચેક્ડ એક્સેપ્શન જ કહેવાય. લેટ્સ સે આયો, એસક્યુએલ એક્સેપ્શન. અને શોર્ટલી જો યાદ રાખવું ઇન વન લાઈન, ઇફ યુ નીડ ટુ રિમેમ્બર ધીસ, તો આટલું જ યાદ રાખો, ચેક્ડ એક્સેપ્શન આર ચેક્ડ એટ કમ્પાઇલ ટાઈમ, રાઈટ? તમારો જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જશે ને ત્યારે જ એ વસ્તુ ચેક થઈ જાય છે, તો ઇટ ઇઝ ચેક્ડ એક્સેપ્શન, રાઈટ? એન્ડ અનચેક્ડ એક્સેપ્શન જો હવે એ આવે, તો ધીઝ એક્સેપ્શન આર નોટ ચેક્ડ એટ કમ્પાઇલ ટાઈમ, રાધર દે આર ચેક્ડ એટ રન ટાઈમ. જો આયો એક્સેપ્શન અને એસક્યુએલ એક્સેપ્શન છે એના એક્ઝામ્પલ આપ્યા, કમ્પાઇલ ટાઈમ જ ઘણી વખત ચેક થઈ જાય કે ભાઈ આ પ્રોબ્લેમ જે છે ઇટ ઇઝ અબાઉટ ટુ રેઇઝ. બટ ઇન અનચેકમાં શું હોય, ધ ક્લાસીસ દેટ એક્સટેન્સ ધી રન ટાઈમ, આ તો સી એનું અનચેક્ડ એક્સેપ્શન જે છે ને એનું હાયરાર્ચી માટે આ લખેલું છે. ક્લાસીસ દેટ એક્સટેન્સ ધી રન ટાઈમ એક્સેપ્શન આર નોન એઝ અનચેક્ડ. ફોર એક્ઝામ્પલ, એરિથમેટિક એક્સેપ્શન, ધી નલ પોઈન્ટર એક્સેપ્શન, ધી એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. એટલે ખરેખર આમ જોવા જાઓ તો આ ચેક્ડ એક્સેપ્શન જે હોય ને એ તો તમે કોડ લખશો ત્યારે જ આવી જશે. એટલે વી ડોન્ટ નીડ ટુ બોધર અબાઉટ ધી ચેક્ડ એક્સેપ્શન. જે આપણે ધ્યાન રાખવાનું છે, કેમ કે પ્રોગ્રામ કમ્પાઇલ જ નથી થવાનો ને અહીંયા તો, કેમ કે કમ્પાઇલ ટાઈમ જ એરર જનરેટ થઈ જશે. સો આપણે મોસ્ટ ઓફ ધી ટાઈમ જો તમે મેનેજ કરતા હશો ને એ અનચેક્ડ કરતા હશો. મીન્સ અહીંયા ચેક્ડનો મિનિંગ એવો છે કે કમ્પાઇલ ટાઈમ જાવા એને ચેક કરે છે, અને અનચેકનો મિનિંગ એવો છે કે જાવા કમ્પાઇલરે ચેક ન કરે એટ ધ ટાઈમ ઓફ કમ્પાઇલિંગ, રાધર એ પ્રોગ્રામ રન થાય ને ત્યારે જાવાનું રન ટાઈમ એને એ ચેક કરશે. અને એરર, એઝ આઈ જસ્ટ સે, ધીઝ આર ઈ રિકવરેબલ એરર્સ. સી, આઉટ ઓફ મેમરી એરર આવે તો એમાં કાંઈ થાય જ નહીં, કોઈ એક્સેપ્શન કાંઈ તમે મેનેજ જ ન કરી શકો. તે વર્ચ્યુઅલ મશીનની એરર આવે, વર્ચ્યુઅલ મશીન જ કામ કરતું બંધ થઈ ગયું તો ક્યાંથી એક્સેપ્શન કે આ એરર છે? પછી એક એસેસન ટાઈપની એવી કોઈક એરર આવે છે, મીન્સ એરર આવશે ત્યારે એક્સેપ્શન હેન્ડલિંગ બી કામ નહીં કરે અને પ્રોગ્રામ પ્રીમેચ્યોરલી બંધ થઈ જ જશે. પછી કોઈ તમારા પાસે ચોઈસ જ નથી. સી નાઉ, વોટ ઇઝ એક્ઝેક્ટલી હેપનિંગ વેન એન એક્સેપ્શન ઇઝ જનરેટેડ, અથવા એક્સેપ્શન જ્યારે થાય છે ત્યારે ખરેખર જવા શું કરે છે? અગેઇન, એક્સેપ્શન ઇઝ એન એબનોર્મલ કન્ડિશન એન્ડ ઇટ અરાઇઝિસ ઇન અ કોડ ઓફ સિક્વન્સ એટ રન ટાઈમ. નાઉ, જાવા એક્સેપ્શન ઇઝ એન ઓબ્જેક્ટ. જાવાની અંદર જો એક્સેપ્શન બી જે આવે ઇટ ઇઝ એન ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ ઓલ્સો. આપણે પહેલાં બી વાત થઈ, જાવાની અંદર બધું ઓબ્જેક્ટ જ છે. વિચ ડિસ્ક્રાઇબ્સ એન એક્સેપ્શનલ કન્ડિશન. હવે એ એરર જ કેવી હોય, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ છે એ ખરેખર એરર, બટ એક્સેપ્શન છે, રાઈટ? એક્સેપ્શનનો એક સબ ક્લાસ હશે. અને એ બી શું કરે, જ્યારે એરર થાય તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડનો ઓબ્જેક્ટ છે એ રન ટાઈમને થ્રો કરે. વેન એન એક્સેપ્શનલ કન્ડિશન એરાઇઝિસ, જો હવે એરર આવી, રાઈટ? આપણે આપણા પાસે જો આ એરે છે, આ એરેની અંદર આપણા પાસે 1, 2 એન્ડ 3, આ 0 છે, આ 1 છે અને આ 2 છે, આની અંદર 10 છે, ધીસ ઇઝ 20 અને આ 30. હવે આ એરે પાસે સી થર્ડ એલિમેન્ટ, એટલે ફોર્થ એલિમેન્ટ અને થર્ડ ઇન્ડેક્સ છે જ નહીં. નાવ, વેન એન એક્સેપ્શનલ કન્ડિશન એરાઇઝિસ, હવે અહીંયા તમે આવું લખવા જાઓ છો, એ ઓફ 3, બરાબર છે? તમે SOPમાં એ ઓફ 3 તમે એક્સેસ કરવા જાઓ છો, ખરેખર એરેમાં થર્ડ એલિમેન્ટ છે જ નહીં. ત્યારે શું થાય, એન ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટિંગ દેટ એક્સેપ્શન. હવે અહીંયા તમે 3 એક્સેસ કરવા જાઓ છો ત્યારે પ્રોબ્લેમ શું થાય છે, કે તમે એવો ઇન્ડેક્સ એક્સેસ કરવા જાઓ છો જે છે નહીં. એટલે વોટ ધી જાવા ડઝ, જાવા એક ઓબ્જેક્ટ બનાવશે ઇન્ટરનલી જેનું નામ હશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ, અને એ ઓબ્જેક્ટ બનાવી અને રન ટાઈમને થ્રો કરી દે છે. સો એટલા માટે જે કહે છે કે એને ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટિંગ દેટ એક્સેપ્શન ઇઝ ક્રિએટેડ.
અહીંયા ભાઈ શું પ્રોબ્લેમ છે, જાવાએ નક્કી કરી લીધું કે ભાઈ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ, એને ઓબ્જેક્ટ બનાવીને એને શું કરી દેશે, થ્રો કરી દેશે ઇન ધ મેથડ દેટ કોસિસ ધી એરર. જે મેથડમાં આ પ્રોબ્લેમ થયો હશે એને એ એરરનો ઓબ્જેક્ટ બનાવીને થ્રો કરી દેશે. મીન્સ કહેશે કે ભાઈ ધીસ ઇઝ ધી એરર વિથ યોર મેથડ. હવે જો એરર એને થ્રો કરી દીધી, રાઈટ, અત્યાર સુધી આપણે એને મેનેજ કરતા નથી. નાવ એક્સેપ્શન કેન બી કોટ ટુ હેન્ડલ ઓર ઇટ કેન બી પાસ ઓન ટુ ધી અધર્સ. હવે ઈધર આપણે એક્સેપ્શનને મેનેજ કરવાની, અને જો તમે નહીં કરો તો તમે બીજાને પાસ કરી શકો, ઓર કાંઈ ન કરો તો જાવા એને મેનેજ કરે છે. તો અત્યારે જ્યારે બી આપણે જાવાનો કોડ લખીએ છીએ, વી આર નોટ મેનેજિંગ ઇટ, આપણે કોઈને પાસ બી નથી કરતા, તો જાવા જાતે જ એને મેનેજ કરી લે છે. હવે ધીસ ઇઝ ધ વોટ નેચરલ સિનારિયો થયો કે જાવાએ જ એક્સેપ્શન જનરેટ કરી. બટ એક્સેપ્શન કેન બી જનરેટેડ બાય જાવા રન ટાઈમ સિસ્ટમ, હમણાં જે આપણે ઉપર એક્ઝામ્પલ જોયું એ તે, ઓર દે કેન બી મેન્યુઅલી જનરેટેડ બાય યોર કોડ. કાં નેચરલ એરર્સ આવે અને કાં મેન્યુઅલી બી તમે એરર્સ છે જનરેટ કરી શકો છો. એ આપણે પછી જોશી. પહેલાં નેચરલ એરર્સ આપણે લઈ આવશું, પછી વાયા કોડ આપણે મેન્યુઅલી બી એરર જનરેટ કરશું. નાવ ધી એક્સેપ્શન હેન્ડલિંગ ઇઝ મેનેજ બાય ફાઈવ કીવર્ડ્સ, ધ ટ્રાય કેચ, પછી થ્રો એન્ડ થ્રોસ એન્ડ ફાઇનલી ફાઇનલી, એટલે પાંચ કીવર્ડનું કોમ્બિનેશન છે. હવે આપણે જે હમણાં એક્ઝામ્પલ જોવું છે એમાં શું આપણે ધ્યાન રાખવાનું છે, ધ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ ટુ મોનિટર આર કન્ટેન્ડ વિધિન ટ્રાય એન્ડ કેચ બ્લોક, સોરી ટ્રાય બ્લોક. મીન્સ તમને એવું લાગે છે કે આ કોડ છે રન ટાઈમ એરર જનરેટ કરવાનો છે, તો ટ્રાય બ્લોક એટલે લાઈક ધીસ, જો અહીંયા તમારે ટ્રાય લખવાનું, પછી અહીંયા કર્લી બ્રેસીસ, એક બ્લોક બનાવવાનો, ટ્રાયનો બ્લોક, આપણે કેમ વાઇલનો બનાવી, લૂપનો બનાવી, ના અહીંયા સ્ટેટમેન્ટ લખી નાખવાનું, વિચ ઇઝ લાઇકલી ટુ જનરેટ અ રન ટાઈમ એરર. નાવ કોડ વિધિન ધ કેચ બ્લોક કેચ ધી એક્સેપ્શન, આ ટ્રાયની બરાબર નીચે યુ વુડ હેવ અ કેચ બ્લોક, કેચ એવી રીતે આવે. એ કેચ શું કરશે, તમારા ટ્રાય બ્લોકની અંદર જે એરર આવી એને મેનેજ કરશે. સો કેચ બ્લોક એક્સેપ્શન એન્ડ હેન્ડલ ઇટ. ધ સિસ્ટમ જનરેટેડ એક્સેપ્શન્સ આર ઓટોમેટિકલી થ્રોન બાય જાવા રન ટાઈમ. હમણાં આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું ને, એક્સેપ્શન બે રીતે તમે મેનેજ કરી શકો, કાં જાવા રન ટાઈમ નેચરલી એરર્સ જનરેટ કરી શકો, કાં જાવા રન ટાઈમ જાતે જ એને જનરેટ કરતું હોય, ઓર તમે મેન્યુઅલી બી કરી શકો. એન્ડ ટુ મેન્યુઅલી થ્રો એન એક્સેપ્શન યુઝ ધી થ્રો કીવર્ડ, જે પછી આપણે જોઈશું. એની એક્સેપ્શન દેટ ઇઝ થ્રોન આઉટ ઓફ ધી મેથડ મસ્ટ બી સ્પેસિફાઈડ સચ એઝ થ્રોઝ, રાઈટ. એટલે એના પછીની વાત છે, થ્રો અને થ્રોઝ કેવી રીતે યુઝ કરવા એના માટેની વાત છે. એ આના પછી જ્યારે આપણે એક્ઝામ્પલ જોશી ને, મે બી ટુમોરો, ત્યારે તમને બતાવીશ. એન્ડ ફાઇનલી, હવે જ્યારે આપણે ફાઇનલી બી એક આવે, જો ધ કોડ દેટ એબ્સોલ્યુટલી મસ્ટ બી એક્ઝિક્યુટેડ બિફોર અ મેથડ રિટર્ન પુટ ઇન ફાઇનલી બ્લોક. ઘણી વખત કોઈ કોડ એવો હોય કે એરર આવે કે ન આવે, રન તો કરવાનો જ હોય, તો એના માટે એક ફાઇનલી બ્લોક તમારે લખી નાખવાનો. મીન્સ ટ્રાય, ઘણી વખત ટ્રાયની અંદર શું થાય, ટ્રાયની અંદર તમે છ લાઇન લખેલી છે, હવે ત્રીજી લાઇનમાં જો એરર આવે તો ચાર પાંચ અને છ લાઇન છે એ રન ન થાય, સીધું કેચ બ્લોકમાં જતું રહીએ. કેચ બ્લોક પૂરું થાય પછી એ ફાઇનલી બ્લોકમાં આવે. એટલે ઘણી વખત એવી કોઈ લાઇન ઓફ કોડ હોય કે એરર આવે કે ના આવે, રન કરવી છે તો એ ફાઇનલીમાં આવે. હવે ટ્રાય બ્લોકમાં મતલબ છ લાઇન છે, તો 1 2 3 4 5 સિક્સે સિક્સ લાઇન રન થઈ ગયા છે, તો કેચ બ્લોકમાં આવશે જ નહીં, બટ ફાઇનલી બ્લોકમાં તો બી આવશે. એરર આવે કે ના આવે ટ્રાયમાં, એ ફાઇનલી બ્લોકમાં તો જશે જ હશે અને જશે જ. લાઈક ધીસ, જો અહીંયા ટ્રાય છે ધ બ્લોક ઓફ કોડ ફોર મોનિટરિંગ એરર્સ, પછી કેચ છે, અહીંયા એક્સેપ્શનની ટાઈપ આવે, મીન્સ અહીંયા કેવી એરર જનરેટ થવાની છે તમારે અહીં મેન્શન કરવાનું. એટલે જો લખેલું છે એક્સેપ્શન હેન્ડલર ફોર એક્સેપ્શન ટાઈપ 1, એટલે અહીંયા આપણે એક્સેપ્શન કેવા ટાઈપની જનરેટ થશે એનું નામ લખવાનું રહેશે. પછી અગેઇન અનધર કેચ બ્લોક છે, એવું જરૂરી થોડું છે કે ટ્રાય બ્લોકની અંદર એક જ ટાઈપની એક્સેપ્શન હોય, અલગ અલગ ટાઈપની એરર્સ બી હોય, તો બીજું કેચ બ્લોક આપવાનું. અહીંયા એક નંબરની એક્સેપ્શન આવશે તો એકવાળું કેચ બ્લોક આવશે, બીજી કોઈ એક્સેપ્શન આવશે તો બીજું આવશે.
આખવા જેટલા બી યુ કેન હેવ એન નંબર ઓફ કેચ બ્લોક્સ. અને આ બધું જ્યારે પૂરા થઈ જાય કેચ બ્લોક, એટલે છેલ્લે એક ફાઇનલી બ્લોક આવે, ધી બ્લોક ઓફ કોડ ટુ બી એક્ઝિક્યુટેડ બિફોર આખું ટ્રાય અને કેચ પૂરું થાય ત્યારે.